नमस्कार, वाजपेयी, आप देख रहे हैं जगह न्यूज 24। गुजरात सूरतपाल के दरवेश भेस्तानिया को हिरासत में लिया गया है। गोलीबारी की घटना भेस्तान गांव में हुई। ईश्वर कृपा रेजिडेंसी स्थल पर फायरिंग हुई। अजीत पटेल बीजेपी के नगर सेवक हैं। अजीत पटेल के दो बेटों में से एक दिव्येश ने की फायरिंग। ठेकेदार को डराने के लिए फायर किया गया। बिल्डिंग के फर्श का काम बाकी था। 5 दिन से बवाल चल रहा था। पाल पुलिस ने आगे की जाँच शुरू की। देखिए जगत न्यूज 24 से प्रशांत पटेल की रिपोर्ट। जी सर, फायरिंग ની ઘટના બની છે, શું છે વિગત? અત્રેના સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 1 નવેમ્બર 2023 ના રોજ આઈપીસી કલમ 307-323, આમ સેક્ટની કલમ 30 તથા એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 325 મુજબ એક ગુનો દાખલ થયેલ છે, જેની વિગતો જોતા ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર, કે જેઓ ચણતર પ્લાસ્ટરનું કામ કરતા હતા અને આ સાઇટ પર આ કામના આરોપી દિવ્યેશ અજીતભાઈ પટેલ, કે જેઓ પિસ્તોલ જેવું હથિયાર કાઢી વિભત્સ ગાળો બોલી ધક્કામુક્કી કરી અને તેઓને માર મારી અને ધક્કામુક્કી કરેલ છે, જેની કાયદેસરની ફરિયાદ દાખલ થયેલ છે અને જેની વધુ તપાસ ચાલુ છે। ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે? ફાયરિંગ થયેલ છે, પણ કોઈ જાનહાની થયેલ નથી। સાહેબ, કોણ છે આ વ્યક્તિ ફાયરિંગ કરનાર? જેની ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર છે અને આ કામના આરોપી તરીકે દિવ્યેશ અજીતભાઈ પટેલ છે। खबरों की अपडेट पाने के लिए जुड़े रहे हमारे साथ। और हाँ, चैनल को लाइक शेयर सब्सक्राइब करना ना भूलें। जगह न्यूज 24।